રણછોડદાસજી સેવા ટ્રસ્ટ રાજકોટના ડોક્ટરોની ટીમ દ્વારા આંખોના દર્દીઓની તપાસ કરીને 97 દર્દીઓને રાજકોટ ખાતે વિનામૂલ્યે મોતીના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. કેશોદના જલારામ મંદિરે દર મહિનાના બીજા અને ચોથા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું અલગ અલગ દાતાશ્રીઓના સહયોગથી આયોજન કરવામાં આવતું હતું, પરંતુ લોકડાઉન બાદ કેમ્પોનું આયોજન બંધ કરવામાં આવેલ હતું. ઘણા મહિનાઓ કેમ્પ બંધ રહેતા આર્થિક નબળા અને પરિવારોની જરૂરિયાત અને મુશ્કેલીઓને દયાને લઈને કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું ફરીથી આયોજન શરૂ કરવામાં આવેલ છે, જેમાં હવેથી દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. ગઈકાલે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં રણછોડદાસજી સેવા ટ્રસ્ટ રાજકોટના ડોક્ટરોએ સેવા આપી હતી, જેમાં 338થી વધુ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. તેમજ મવાણાના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથી કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 80 દર્દીઓને ફ્રી દવા પણ આપવામાં આવેલી હતી અને આંખોના જરૂરિયાતમંદ 97 જેટલા દર્દીઓને આંખોના મોતિયાના ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવેલ, જ્યાં દર્દીઓને લઈને વિનામૂલ્યે મોતીના ઓપરેશન બાદ કેશોદ પરત પહોંચાડવાની વ્યવસ્થા પણ રણછોડદાસજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. નેત્ર નિદાન કેમ્પમાં માસ્ક પહેરવા, સેનેટાઇઝ સાથે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે દર્દીઓને નેત્ર નિદાન કેમ્પનો લાભ લીધો હતો. કેશોદ જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા આજના કેમ્પમાં ભોજનના દાતાશ્રી ઉષાકાંતભાઈ ભટ્ટ દ્વારા તેમના માતૃશ્રી સ્વ હીરાબેન કે ભટ્ટ તરફથી ભોજન સેવા આપવામાં આવેલ હતી અને ભોજનના દાતાશ્રી તેમજ જલારામ પરિવાર તરફથી દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવેલ હતો. આ કેમ્પ કુલ 239માં હતો અને આજ સુધીના કુલ 16,732 દર્દીઓને કેમ્પમાં સફળ ઓપરેશન રહ્યા હતા. રિપોર્ટર વિજય ગોહેલ, કેશોદ. જલારામ મંદિર દ્વારા દર માસના પહેલા અને ત્રીજા રવિવારે જલારામ મંદિરે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમજ જલારામ મંદિર દ્વારા બાલાગામ અને પુરુષોત્તમલાલજી ગૌસેવાની અંદર પણ બે કેમ્પ રાખવામાં આવે છે, એટલે માસના ચારે ચાર રવિવારે આ કેમ્પ રાખવામાં આવે છે. જલારામ મંદિર દ્વારા અત્યાર સુધીમાં 239 કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર આશરે લગભગ 16,700 જેવા દર્દીઓને સફળ ઓપરેશન કરાવેલા છે. આજે કેશોદની અંદર મોટા પાયે આ ઓપરેશન માટે લોકો આવેલા હતા, એમાં 338 ઓપીડી કરવામાં આવ્યા અને જેની અંદરથી 97 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા હતા. આજના અમારા ભોજનદાતા ઉષાકાંતભાઈ, જેમને તેમના માતાના સ્મરણાર્થે આજે એટલા બધા દર્દીઓને ખુશીથી પ્રેમથી ભોજન કરાવેલા છે અને જેની અંદર આ કાર્યમાં અમારા રમેશભાઈ જે છે એ સંપૂર્ણ રીતે અને સમર્પિત છે અને આ કેમ્પની અંદર સંપૂર્ણ આયોજન એ રમેશભાઈ દ્વારા કરવામાં આવે છે. જય જલારામ.